આજે આખો દિવસ ખતરનાક ગરમી હતી અને અત્યારે જો આકર્ષણ પકડાઈ ગયું છે, તો હાવ કાળું ડિબાંગ થઈ ગયું છે આ બધું પાક. અને આ જગ્યાએ તો વરસે છે, કારણ કે જ્યાંથી ઠંડો પવન આવવાનું ચાલુ થઈ ગયું છે. અને આપણે હવે નેહડામાં જો અંધાર છે, આ બાજુથી વરસાદ આવે છે, તો હવે જોઈએ. ઝીણા ઝીણા છાંટા તો ચાલુ થઈ ગયા છે, પછી આ એટલા વિભાગમાં કાંઈ નથી. ત્યાં પાછું આમ હેઠે ખૂણામાં ખુલ્લું દેખાય છે, બાકી આ વિભાગમાં છે ને બહુ અંધરાધાર વરસે છે એ બાજુ. તો હવે જોઈએ આપણે આવતો હોય કે નથી આવતો હોય. એમ આવી જાય તો સારું, કારણ કે આજે તો આ ગરમીએ બાફી નહીં ખાતા, એટલી ગરમી હતી ક્યાંય રહેવાતું નહોતું. તો અત્યારે રોંઢળિયાના જો હાડા શિયાર થયા છે ને વરસાદે, હવે આપણે નેહડામાં આવી ગયો છે. ધબધબાટી પવન સાથે આવે છે વરસાદ, અને ધબધબાટી બોલાવવાની તૈયારીમાં છે. હવે જો એન્ટ્રી મારી દીધી છે આપણા નેહડામાં વરસાદે, હવે ભલે બોલાવે પણ વરસાદ પવન સાથે છે. અને તમારે ગામડાઓમાં છે કે નહીં વરસાદી જરા કોમેન્ટમાં મને લખજો. બાકી અમારે તો જો નેહડામાં આવી ગયો વરસાદ, આ જ આવ્યો હમણાં. હવે આ જોઈએ કેવી ધબધબાટી બોલાવે છે એમ, કાં તો પછી આકર્ષણ તો એવું જ છે કે નદીમાં પૂર આવી જાય. વરસાદ આવી ગયો, સારું થયું. હવે આપણે તો નેહડામાં આવી ગયો, ધોધમાર વરસાદ પવન સાથે, અને પાણી હાલતા થઈ ગયા જમીનમાંથી, બધું એકરહ થઈ ગયું. અમારે જો આ છોટે સરકાર છોટુ રાજા બેઠા છે, વરસાદ જોઈ છે, અને વરસાદે આવે ધબધબાટી બોલાવવા મળ્યો. ગાજવીજ સાથે હજી પણ ધીમી ધારે વરસાદ વરસે જ છે, અને ગાજવાનું પણ હજી ચાલુ જ છે, કંઈ બંધ થયું નથી. અને હવે ધીમો પડી ગયો વરસાદ, પણ ઘડીક 15-20 મિનિટ સારો વરસાદ આવ્યો, પાણી થોડાવી દીધા. અને ખેતરોમાં તો કાંઈ નુકસાન થાય એવું છે નહીં, હજી સોયાબીન થોડા કુકાળા થોડાક લીલા ને એવું બધું છે. આ વરસાદમાં હજી વાંધો નહીં આવે. અને બાકી તો જો અત્યારે અંધાર તો છે જ બધામાં, બરાબર. એટલે હજી તો ગાજે તો છે ને, વરસાદ તો આવશે 100%. અને પાણી ધોડાવી દીધા, અને બાકી ખળ પી ગયું, એટલે હવે મહિના દીનો થઈ ગયું સારો એમ, કે હવે ખળ ફૂકાય નહીં મહિના દીધી. બે હું તો હવે ગાંડી ગીરમાંથી સરીને આવી ગયું છે, ગા તો ઘેરે રહીએ છે, બબ્બા બબ્બા જો બેસી ગયા છે, ખાણ બાણ દેવાઈ ગયું. અને અત્યારે તો પારેટું છે, એટલે આ તો દોવા નથી દેતી, બીજા હવારે દોવા દે છે, ગા વટણ દોવા દે છે, તે દોઈ લીધી. અને વરસાદ અત્યારે તો હાવ રહી ગયો છે, અને પાદરા તો હજીતા છે, જંગલમાંથી બહાર પાણી કાઢ નાખાય એવું બધું આવ્યું વરસાદ. તો દાદાએ જો નીરણ નાખી દીધી છે, અને ડોબાઉને પાણી પાસ દાદા, વરસાદ જેવું હતું ને, એટલે કદાચ બપોર પછી નહીં પીધું હોય પાણી. અત્યારે તો કંઈ હું દોવાન્યું નથી દાદાજી. અને અમારે અનિપ કાકા છે, એ જો બેઠા અમારા કાકા. આ જો અમારે દેશી નળિયાવાળા મકાન ગાંડી ગીરમાં, અને અમારા કાકા છે ઓકે. તો અમારે જો આ ડોહિલા વખતનું જૂનું મકાન છે, અને આ મકાનમાં હજી ત્યાં ઘણું બધું સામાન પડ્યું છે, ગોલી ને છાશ ફેરવવાના જે જૂના સામાન છે એ બધા અંદર પીડ્યા છે. અને એમાં તો આગળ તાળું માર્યું છે, આ જૂના મકાનના ગોખલા. અને અહીંયા પેલા કાચ હતો, બહુ જૂનો કાચ, એટલે 1993 મારા કાકા નવસારી હીરા હતા ને, ત્યારે કાચ આવ્યો હતો, ત્યારે અહીંયા માર્યો હતો. તો અને બાકી તો જો આ બધા જૂના મકાન હજી તો છે અનબન આ રીતના કનેરાને. અને આ છે દાદાનું ઢાળિયું, પારુડા અંદર છે, એક ખડેલું અંદર બાંધ્યું છે. નદીમાં તો ખાસ પાણી આવ્યું નથી, પણ ડોળું છેદ છેદ ડોળું થઈ ગયું છે, નાળવા ભરાઈને જાય છે એમ. તો આપણી આ પુલની કટોકટ થઈ ગયું હતું, પાણી પાણી ઉતરી ગયું છે. અમારે ઊભી બજારે મારા કાકા હાઈલા આવે છે, એ યાર બેહુમાં જ હતા. બાકી જંગલમાં કઈ બાજુ હતા,
આપણા ઓડિયન્સ પૂછે છે ગુડીબેન, દેખો તમે વિડીયોમાં આવતી, ગુડીબેન તમે વિડીયોમાં આવો છો, એ બેન આ બાજુ જો, કેમેરા બાજુ જો, કેમેરા બાજુ, કેમેરા બાજુ જો, હા કયો, કેમ છો, હા હેલો, કયો જઈએ ગુડી શર્માઈ, માટે સ્પેશિયલ ચીપડાની ડીશ આવી ગઈ છે કપાઈને, તો આવી જાઓ ખાવા, તો આપણા એ બાઇક ઉપર મૂકશું અને ખાવાનું ચાલુ કરી દઉં, ટેસ્ટી, નિમક બીમક નાખીને મજા આવી જાય ખાવાની, હા તો આવી જાઓ તમે ખાવા, મજા આવે, જો વરસાદ પાણી અત્યારે રહી ગયા છે, આવું ઠંડોળું થઈ ગયું છે અને નદીમાં કંઈ પાણી તો આવ્યું નહીં, ઉપરથી થોડોક ઢરડો આવી ગયો હતો, ધક્કો માર્યો હતો એટલે નાળવા જાય પાણીના ભરાઈ ભરાઈને, બાકી અત્યારે જો સંચાર ટાણે ચીપડા ખાવાની મજા આવે છે,